નમસ્કાર મિત્રો. મિત્રો, આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. પિનલ સ્ક્વોડના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજની વિડીયોમાં વાત થશે, આજ તારીખ 13 સપ્ટેમ્બરથી લઈને 20 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન, કઈ સિસ્ટમ આવનારા દિવસોમાં કામ કરશે. અત્યારે ગુજરાતના અંદાજિત 80-90% વિસ્તારમાં વરાપની પરિસ્થિતિ છે. આ વરાપ કેટલા સમય સુધી ચાલી શકે છે અને શિયાળાના આગમનની પણ અગત્યની વાત કરીશું. વિડીયોને અંત સુધી જોશો તો તમામ પ્રકારની માહિતી ખ્યાલ આવી જશે. વાત કરીએ તો સિસ્ટમથી, ગુજરાત અને તેની આસપાસ હવે કોઈ મજબૂત વરસાદની સિસ્ટમ સક્રિય નથી. ઉપરાંત બંગાળની ખાડીનું જે લો પ્રેશર હતું તે આગળ વધતા વધતા મધ્ય ભારત અને ઉત્તર ભારતને પ્રભાવિત કરતું હતું, તે પણ હવે ઘણું બધું નબળું પડી ચૂક્યું છે. જેમાં કહી શકાય કે 80% સુધી નબળું પડી ચૂક્યું છે, જેના ભાગરૂપે થઈને ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં પણ વરસાદનું પ્રમાણ ધીમે ધીમે ઘટી શકે છે. અને ઉપરવાસમાં જ્યારે વરસાદનું પ્રમાણ ઘટે ત્યારે તેની નદીઓના જે જળસ્તર છે તેમાંથી જે પાણીની આવક ગુજરાતને મળતી હોય છે તેમાં પણ નોંધપાત્ર ઘટાડો થાય, એટલે ગુજરાતમાં એક પાણીનો સંગ્રહ થઈ શકે છે. અને જે ડેમના દરવાજા ખોલવા પડ્યા છે તે ડેમના દરવાજા હવે ધીમે ધીમે બંધ કરવા પડે પણ તેવી પણ પરિસ્થિતિ સર્જાશે. બીજી તરફ મિત્રો, પવનની વાત કરીએ તો આજે તારીખ 13 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર કચ્છના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પવનનું પ્રમાણ વધારે રહેશે, જેમાં 15-25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય. સાથે સાથે મોડી રાત્રે અને વહેલી સવારે એક શીતલહેર જેવા શીતળ પવનોને પણ અહેસાસ થશે. એટલે કે મિત્રો, હજુ ચોમાસાએ જ્યારે વિદાય પણ નથી લીધી, ચોમાસું અંદાજિત હજુ પણ સપ્ટેમ્બર મહિનો ખેંચી શકે તેવી શક્યતા છે. ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં તે વિદાય લે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. ઉપરાંત મિત્રો, અત્યારે જ્યારે ચોમાસાએ વિદાય પણ નથી લીધી અને જ્યારે શિયાળાની જાણે કે એક આંશિક શરૂઆત થઈ ગઈ હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. મોડી રાત્રે અને વહેલી સવારે એક સામાન્ય ઠંડા પવનો પણ જોવા મળે છે. કોઈ કોઈ વિસ્તારમાં તો સામાન્ય ઝાકળ વર્ષા પણ જોવા મળી છે અને કોઈ કોઈ વિસ્તારમાં તો સામાન્ય ધુમ્મસવાળું વાતાવરણ પણ જોવા મળ્યું છે. એટલે કે મિત્રો, ચોમાસાની હવે ધીમે ધીમે વિદાયનો સમયગાળો આવી ગયો છે અને શિયાળાએ ધીમે ધીમે એન્ટ્રી મારવાનું શરૂ કરી દીધું છે, એટલે હવે આપણને એક મિશ્ર ઋતુનો અહેસાસ થશે. ઉપરાંત દિવસ દરમિયાન થોડો બફારાનો અહેસાસ રહેશે, કારણ કે ભેજનું પ્રમાણ થોડું વધારે છે, ક્લાઉડ ફોર્મેશન પણ સામાન્ય જોવા મળી રહ્યું છે અને ગરમીનું પ્રમાણ પણ હાઈ લેવલ ઉપર ગયું છે, જેના કારણે હજુ પણ આપણને બફારાનો અહેસાસ થઈ શકે છે. એકંદરે મિત્રો, 13 તારીખથી લઈને 20 તારીખનું જે સેશન છે, ગુજરાતમાં વરાપનો રાઉન્ડ આવશે. કોઈ અતિ ભારે વરસાદની શક્યતા નથી. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પશ્ચિમ તરફના જે વિસ્તારો છે તેમાં તો એકદમ તાપ તડકો ઉગાર નીકળે અને ગરમીનું વાતાવરણ સર્જાય, જેમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી કરતાં પણ વધારે જઈ શકે છે. જ્યારે હજુ પણ આંશિક વરસાદની શક્યતા ક્યાં વધુ છે તો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડના કોઈ કોઈ વિસ્તારમાં લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય, ક્લાઉડ ફોર્મેશન વધારે મજબૂત બને, ભેજનું પ્રમાણ વધારે સર્જાય તો જે તે વિસ્તારમાં થોડો વધુ વરસાદ થઈ શકે છે, જેમાં 1-3 ઇંચની આસપાસ પણ વરસાદ થઈ શકે છે. પરંતુ મિત્રો, તે શક્યતા ફક્ત 10% ગણીને ચાલવી, બાકી જે તે વિસ્તારમાં હવેથી તાપ તડકો ઉગાડ નીકળશે અને વરાપનો મોટો રાઉન્ડ આવી શકે તેવી શક્યતા છે. આવનારી તારીખ 20 સપ્ટેમ્બરની આસપાસ બંગાળની ખાડીમાં એક વરસાદની સિસ્ટમ સક્રિય થશે, જે 20 તારીખથી શરૂઆત થઈ જશે અને તેની એન્ટ્રી 21 અથવા તો 22 સપ્ટેમ્બર સુધીમાં મધ્ય ભારતને પણ તે આવરી લે અને ગુજરાતને પણ તેની સામાન્ય અસર થઈ શકે તેવી શક્યતા છે. એટલે એ જે સિસ્ટમ હશે તેની 15-20% અસર ગુજરાતને થશે, જેમાં ઉત્તર ગુજરાતનો પૂર્વ તરફના વિસ્તાર, મધ્ય ગુજરાતના પણ પૂર્વ તરફના વિસ્તારો અને સમગ્ર દક્ષિણ ગુજરાતને પણ એ જે સિસ્ટમ છે તેની અસર થઈ શકે છે અને વરસાદી વાતાવરણ સર્જાશે. આવનારે 20 તારીખથી વરસાદનું પ્રમાણ કેટલું રહેશે, કયા વિસ્તારોમાં જોરદાર વરસાદ થશે, તમામ પ્રકારની માહિતી તમને આવનારા દિવસોમાં આપી દઈશું. પરંતુ મિત્રો, અત્યારે એક વરસાદથી રાહતના સમાચાર છે. અત્યારે જળસ્તરમાં નોંધપાત્ર જે લેવલ છે અત્યારે જળવાઈ રહેશે અને તેમાં નદીઓમાં પણ જળસ્તરમાં સામાન્ય ઘટાડો થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. તો મિત્રો, તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે, ગરમી પડે છે, પવનનું પ્રમાણ કેટલું છે, શું તમારા વિસ્તારમાં ઠંડી પડે છે, ધુમ્મસ વહેલી સવારે જોવા મળે છે, ઝાકળ વર્ષા સામાન્ય થતી હોય, તો તમામ પ્રકારની માહિતી વિસ્તારો સાથે નીચે કમેન્ટમાં આપજો, જેથી અન્ય મિત્રો પણ જાણી શકે. તો ચાલો મિત્રો, ફરીથી હવામાનનું લેટેસ્ટ અપડેટ લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.